જય શ્રી સ્વામિનારાયણ માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ગુરુકુલ ચાલો ગૌરાંગ સર પાસે આપણે સંસ્કૃત શીખીએ છંદ ચોથો છંદ તોટકમ છંદ એનું લક્ષણ જોઈએ વધ તોટકમ અબધિ સકાર યુતમ અવધિ એનો અર્થ લેવા તોટકમ અબધિ અબધિ એટલે સમુદ્ર મિત્રો પહેલાંના જમાનામાં ચાર સમુદ્ર છે એવી માન્યતા હતી અને એના આધારે અહીંયા ચાર એવો અર્થ લેવાનો છે અવધિ શબ્દનો જે દરેક ચરણમાં ચાર સ ગણ જોડાયેલા સકાર યુક્ત એટલે સ ગણથી જોડાયેલા છે હે ને મિત્રો તોટકમ છંદ એ અવધિ એટલે કે ચાર એવા સ ગણથી જોડાયેલા છે તેને આપણે તોટકમ છંદ કહે છે મિત્રો અવધિ અવધિ એટલે સમુદ્ર સમુદ્ર ચાર છે એવી પહેલાં માન્યતા હતી અવધિ શબ્દનો અર્થ અહીંયા ચાર છે એવો લેવો દરેક ચરણમાં ચાર સગણ જોડાયેલા હોય છે પ્રત્યેક ચરણ બાર અક્ષર હોય છે મિત્રો તમે સમજી શકો સગણ અને ચારે ચાર સગણ છે હે ને અને એક ગણ એ ત્રીકનું રચના કરે છે એટલે ચાર તરી બાર અક્ષર અહીંયા થાય છે એટલે કુલ એ 12 અક્ષરોનું ચરણ બનેલું હોય છે દરેક ચરણને અંતે યતિયા છે એટલે સમજી શકાય કે 12 અક્ષરે અહીં યતિ જોવા મળે છે મિત્રો ઓકે વદ તોટકમ અબ્ધિ સકારયતમ તોટકમ અબ્ધિ અબ્ધિ એટલે 4 સ ગણથી યુક્ત છે તેવો છંદ એટલે કે તોટકમ ઉદાહરણ લઈએ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસીતમ મધુરમ મિત્રો અહીંયા જે શ્લોક છે એનું ટ્રાન્સલેશન અનિવાર્ય નથી પણ એની સમજૂતી ખૂબ જ જરૂરી છે દરેક ચરણમાં બાર અક્ષરો આવેલા છે અહીંયા તમે ગણતરી કરશો તો કુલ અહીંયા સુધી બાર અક્ષરો તમને જોવા મળશે આ બાર અક્ષરોના અંતે અહીંયા યતિ આવે છે જેમાં ચાર ત્રિક છે અને ચારે ચાર ગણથી જોડાયેલ છે દરેક ત્રિકમાં પ્રથમ બે અક્ષરો લઘુ તથા ત્રીજો અક્ષર ગુરુ છે જે સગણ દર્શાવે છે આ પ્રથમ ત્રિક અ ધ અને રમ લઘુ લઘુ અને ગુરુ એટલે કે ગણની રચના થાય એવી રીતે દરેકે દરેક ત્રિક હે ને પ્રથમ ત્રિક દ્વિતીય તૃતીય અને ચતુર્થ હે ને એમાં લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ આમ એક સગણ બીજો સગણ ત્રીજો સગણ અને ચોથો સગણ અંબુધી એટલે કે અહીંયા અર્થ લેવાનો છે ચાર ચાર સગણથી જોડાયેલા છંદને આપણે તોટકમ છંદ કહીએ છીએ મિત્રો દરેક ચરણમાં બાર બાર અક્ષરો આવેલા હોય છે જેમાં ચાર ત્રિક છે દરેક ત્રીકમાં પ્રથમ બે અક્ષરો લઘુ તથા ત્રીજો અક્ષર ગુરુ છે જે સગણને દર્શાવે છે આથી તે તોટકમ છંદ છે ઓકે પાંચમો ઇન્દ્રવજ્રા છંદ લક્ષણ શ્યાદિન્દ્ર વ્રજા યદી તો જગૌ ગ અહીંયા આપણે જોઈએ જે શ્લોકના ચારેય ચરણમાં બે તગણ તો એટલે બે તગણ હે ને પછી જગણ અને છેલ્લે બે ગુરુ વર્ણ આવેલા છે એટલે બે તગણ પછી જગણ હે ને એટલે તમે સમજી શકો અહીંયા ત્રણ અગિયાર અક્ષરોનો આ છંદ બનેલો છે હે ને અગિયાર અક્ષરો પછી જ યથિ આવે છે એટલે કે ચરણના અંતે યથ આવે છે એટલે અગિયારમાં અક્ષરે યથિ અહીં આવે છે મિત્રો ઓકે અહીંયા તમે જો બે ત ગણ જ ગણ અને બે ઘ અક્ષરો આવેલા છે હે ને એક બે અને ત્રણ એટલે ત્રણ તરી નવ અને અહીંયા જે છે તે બે ઘ અક્ષરો એટલે કે અગિયાર કુલ અક્ષરો આવેલા છે એટલે શોકના ચારેય ચરણમાં બે ત ગણ અને પછી જ ગણ આવેલો છે અને છેલ્લે બે ઘ ગુરુવર્ણ આવેલા છે દરેક ચરણમાં અગિયાર અક્ષર છે અને અગિયારમાં અક્ષરે યતિ આવે છે ઉદાહરણ લઈએ જામાતૃ યજ્ઞેન વયમ નિરુદ્ધા ત્રમ બાલ એવાસી નવમ ચ રાજ્ય અહીંયા શ્લોકના ચારેય ચરણમાં બે ત ગણ અને પછી જ ગણ અને છેલ્લે બે ગ ગુરુવર્ણ આવે છે દરેક ચરણમાં અગિયાર અક્ષર છે તમે ગણતરી કરશો એટલે ખ્યાલ આવશે કે અહીંયા સુધી અગિયાર અક્ષરો થાય છે તેમાં ત્રણ ત્રિક ની રચના છે અને છેલ્લે બે ગુરુ અક્ષરો છે અહીંયા ત્રણ ત્રિકની રચના થાય છે અને આ છેલ્લે રુદ્ર એનો અર્થ અહીંયા બે ગ એટલે કે અક્ષર તરીકે દર્શાવે છે આપણે જે શ્લોકના ચારેય ચરણમાં બે ત ગણ છે અને પછી જ ગણ છેલ્લે બે ગ ગુરુ ગણ આવેલા છે દરેક ચરણમાં અગિયાર અક્ષર છે તેમાં ત્રણ ત્રિક અને બે ગૃહ અક્ષર આવેલા છે એટલે કુલ અગિયાર અક્ષર થાય છે પ્રથમ બે ત્રિક તૃ અને ફરી પાછું ય ને ન જે અહીંયા ત ગણને દર્શાવે છે ત ગણને દર્શાવે છે ઓકે ત્યારબાદ ત્રીજું ત્રી વ યમ ની જે અહીંયા તમે સમજી શકો કે જ ગણને દર્શાવે છે ઓકે છેલ્લે રુ અને ધ્રા એમ બે ગુરુ અક્ષરો આવેલા છે મિત્રો આવી રીતે તમે લખશો કે સૌપ્રથમ લક્ષણ એને સમજાવશો વળી પાછળનું ઉદાહરણ એને સમજાવશો એટલે તમને પૂરેપૂરા બે માર્ક્સ મળવાની સંભાવના છે મિત્રો પણ સંપૂર્ણ લખવું આવશ્યકતા ધરાવે છે થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ